અત્યારે આપણે જે બેઠા છીએ એ કંઈક મેળવવા માટે બેઠા છીએ, અને જે મેળવ્યા પછી આપણી સાથે ચાલવાવાળી સંપત્તિ છે એનું આપણે એકત્રિત કરી રહ્યા છીએ, આ ભેગું કરી રહ્યા છીએ આપણે. આ કથા પૂર્ણ થયા પછી જ્યારે મંદિરમાંથી બહાર નીકળશું ને આપણા વ્યવહારમાં જ્યારે જોડાઈ જશું અને એ વખતે જે કાંઈ પણ કરશું એ સાથે રહેવાવાળું છે પણ સાથે ચાલવાવાળું નથી. સાથે રહેશે ખરું, બે ચાર પૈસા કે 250 કે 300 કે 700 રૂપિયા કમાણા એ આપણી સાથે રહેશે. ક્યાં સુધી? જ્યાં સુધી આ શરીર રહેશે ત્યાં સુધી. અંદર રહેલો જે આત્મા છે એ જ્યારે આ શરીરને મૂકીને હાલ્યો જશે ત્યારે એ વસ્તુ સાથે નહીં જાય. એટલું નક્કી કરી રાખજો ને, આજના વચનામૃતનો ભાવ એ જ છે. સાથે ચાલશે. અત્યારે જે કંઈ આપણે કરીએ છીએ, હાથમાં માળા લઈને મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ, જમણે હાથે જે કંઈ આપેલું હશે એ સાથે ચાલશે, એ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનો સિદ્ધાંત છે. આપો જમણે હાથે તો આવે સાથે, રે જીવ જાવું છે. બોલીએ છીએ ને આપણે ખબરે છે, પણ હવે કેટલીક વસ્તુ સાથે ચાલવાવાળી છે એના માટે પ્રયાસ કેટલા થાય, અને જે સાથે ચાલવાવાળી નથી એના માટે કેટલો પ્રયાસ થાય, આ વિભાગીકરણ કરવાવાળું એવું આ વચનામૃત છે. વિચાર કરીએ આપણે ભક્તો, મહારાજે આવો ઉપદેશ આપવા માટે દાદા ખાચરના દરબારમાંથી ગોળીએ અસવાર ત્યાં ચોતરો છે, આંબાનું વૃક્ષ છે, ત્યાં ચોતરા ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન થયા. સંતો અને ભક્તો ત્યાં પધાર્યા છે. શ્વેત વસ્ત્રધારી શ્રીજી મહારાજ દરેક ભક્તો અને સંતોના સામે કરુણામય દ્રષ્ટિનો વરસાદ વરસાવી અને ભક્તોના હૃદયને ભીંજવી રહ્યા છે, અને એ હૃદયરૂપી ધરતીમાં વાવેલા ઉપદેશામૃતના બીજ એનું પોષણ કરી રહ્યા છે. આપણા સૌના હૃદયમાં કથા વાર્તારૂપી ખેડ કરી અને મહાપુરુષોએ ઉપદેશના બીજ આપણા હૃદયમાં વાવે છે. વાવી દીધા એ મહત્વનું નથી, એને પાણી પાઈએ તો અંકુર પેદા થાય, અને અંકુર પેદા થાય તો એ છોડ મોટો થતો થતો જાય અને એમાં ફળ લાગે, અને ફળ લાગ્યા પછી આપણે જો એને જમીએ આપણા પેટમાં જાય તો સાર્થક કહેવાય. એ જ વસ્તુ ભક્તો આજે આપણા સત્સંગમાં આધ્યાત્મિક અર્થમાં બતાવે. કથા વાર્તારૂપી ખેડ થાય, સંતો એમાં બીજ વાવે, દરરોજને માટે પાણીનું સિંચન કરવું પડે. પાણીનું સિંચન, બીજ વાવ્યા પછી પાણી ન દે
તો ઉગે, હળી જાય, ઉગે નહીં. એટલે આ દરરોજને માટે પાણી પવાઈ રહ્યો, અને સદગુણો રૂપી બીજ વાવ્યા એ ઉપદેશના, એમાં બધા એ છોડ થાય છે. છોડ ધીમે ધીમે મોટા થતા જાય, એમાં ફૂલ આવે, પછી ફળ આવે. ફળ છે એ ભક્તો સદગુણો છે, એવો સદગુણો એ ફળ છે. અને એક એક સદગુણ જ્યારે આપણા જીવનમાં પાકી જાય, અને એ જ સદગુણો જ્યારે આપણા જીવનમાં એને આપણે અપનાવીએ, આચરણમાં લાવીએ, વર્તનમાં લાવીએ, તો એ ફળ સાર્થક કહેવાય. એના માટે આપણે આ પ્રયાસો કરી રહ્યા છીએ ભક્તો. હો, અત્યારે પાણીનું સિંચન થાય રહ્યું. કેટલી કેટલી વસ્તુ જે ન ઉગી હોય ને, વાવી નથી ને, એ કેટલીક ઉગી હોય પાછી, તો એના માટે શું કરવું પડે? નિંદામણ કહેવાય. ક્યારેક ક્યારેક ખેડૂત હોય ને, એને હાથમાં ખરપી લેવી પડે. તો આપણા આ ખેડૂતો જે સંતો છે ને ભક્તો, એ ખેડૂત છે હો. અને આપણે આપણા જીવનમાં બધાએ બીજ વાવ્યા હે, એ તો ઉગે, અને કેટલીક વસ્તુ નથી વાવી એ પણ ઉગીએ, બધા એમાં હોય, હોય કે ન હોય? એ સદગુણોને ડાબી દે, મૂળ બીજને મોટા થવા ન દે, એટલે પછી સંતો ક્યારેક ક્યારેક હાથમાં ખરપી લે હો, અને ખરપી લઈ અને પછી નિંદામણ કરે. ક્યારેક લેવી પડે, ક્યારેક જીવાક આવી જાય, જીવાક તો દવાનો છટકાવે પણ કરવો પડે, તો એ પણ સંતો કરે હો. એ બધી દવાના છંટકાવ ને નિંદામણ ને એ બધું તમે વિચારી લેજો. લીમડા નીચે બેઠા હો ને વાડીએ, ત્યારે ઓટલામાં તે બહીને વિચાર કરવો કે આપણામાં નિંદામણ શું હે, આપણામાં વરી દવાનો છંટકાવ કરવો પડે, એ વરી શું વસ્તુ હશે? તો બધી વસ્તુ આપણા જીવનમાંથી નીકળશે હો. તમે બધા ખેડૂત છો ને, અત્યારે કપાસની સિઝને કેટલા સાવધાન રહો છો. જરા ક્યાંક જો પાંદડું ખવાયેલું દેખાય, એટલે તરત નક્કી કરી લો કે હવે આ વસ્તુ આમાં જોઈ રહી, અને બીજા દિવસે મંડી જ પડો. એક દિવસ રાહ જોવા જાઓ તો, એક દિવસ રાહ જુઓ તમે, આજે કાંઈ નહીં મૂકો ને, કાલે છાંટશું, એમાં શું વાંધો, એક દિવસમાં શું થઈ જવાનું હે. તમે બધાય બુદ્ધિશાળી છો, ખેડૂત છો બધાય હો, એટલે આ બધું જીવન સાફ કરવા માટે. એટલે મહારાજે આ લક્ષ્મીવાડીએ એ સભાની અંદર મહારાજે કરુણામય દ્રષ્ટિ એ વરસાવી, અને મહારાજે આજે વિચાર કર્યો કે આ સંતો ને આ બધાએ ભક્તોની અંદર મારે આજે કંઈક દવા નાખવી છે, આજે કંઈક દવાનો છંટકાવ મારે કરવો છે. એટલે પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો હો કે આ વસ્તુ સ્વામીને ક્યાંક દેખવામાં આવી કે આ જીવાક બહુ સારી નથી, આ ભક્તિના છોડને એ બગાડશે અને ખાઈ જશે. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ ભગવાનને વિશે અચર નિષ્ઠાવાળા જે ભક્તો, એને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ના આવે? આવો પ્રશ્ન પૂછાણો હોય ભગવાનનો ભક્ત, ભગવાનને વિશે હો, અચર નિષ્ઠા જેને હોય એવો જે ભગત, આપણે બધાએ ભગવાનના ભગત છીએ, ભગવાનને ઓળખ્યા છીએ, જેવા છે તેવા સમજ્યા પણ છીએ, એનું જ આપણે ધ્યાન કરીએ છીએ, એનું જ ભજન આપણે કરીએ છીએ, અને એના વિશે જ એક નિષ્ઠાવાળા આપણે બધાએ ભગવાનના ભક્ત બેઠા છીએ. નિષ્ઠા કેવી છે? કેવી નિષ્ઠા એ તમારા સર્વેની અચળ છે કે કે ચલ લે? ચડ અને અચળ બે વસ્તુ હોય, ચલ હોય ને
એ તો આમ હલક ડોલક હલક ડોલક થાય પડી. જેમ ડગાવો એમ ડગે, જેમ ડગાવો એમ ડગે. અને જે અચળ હોય ને અચળ, એ તો એક જ બસ સ્થિર થઈ ગયો, એ થઈ ગયો. પછી ગમે તેવો આવે ને, ગમે તેવા મશીન અંદર નાખે ને, એમાં દોરડા બાંધીને ખેંચે ને, તોય પણ એ ખેંચ્યા ખેંચાય નહીં એવો અચળ ખબે, એવો અચળ જોઈએ. હો તો આપણે બધે કેવા, હે કેમ આમ? હા, અચળ નિષ્ઠાવાળા તમે બધા બેઠા છો ને, માંડવીના તો વાત જ ન કરાયો. ઘણું બધું પાણી પીવે ને એટલે પછી અચળ થઈ જાય, હો પાયો મજબૂત થઈ જાય, ડોલતા નથી ને. હે માથા ધૂણાવો નહીં, હકીકત હોય ગયો. હા ડોલી જાવરા ખબર પડી જાય રહી અમને ક્યાંક ક્યાંકથી આવે, એવા ન થાજો ભક્તો. હા ડોલવાનું નહીં, એકવાર એ આપણા માટે સંતો કેટલી મહેનત કરી કરીને આ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ આપણા જીવમાં ગાલી દીધા એ, હે મજબૂત કરાવી દીધું છે. આને ન મૂકજો, હે આ તમારા માટે અચળ પાયો તમને અમે રોપી દઈએ છીએ. અયોધ્યા પ્રસાદજી મહારાજે આ પાયો નાખી ગયા છે ભક્તો, હે. અને એને આપણે જો વળગીને ન રહીએ ને પછી અલગ ડોલક થયા કરીએ તો નિષ્ઠાને ક્યાં ગઈ ભક્તો? એટલે મહારાજી કહે છે ભગવાનને વિશે અચર નિષ્ઠાની વાત કરે છે, જેવા તેવાની વાત એ ન કરે અહીંયા હમળીએ. અચર નિષ્ઠા જે ભક્તને હોય એને કોઈ જાતનો વિક્ષેપ, વિક્ષેપ એટલે વિઘ્ન, વિઘ્ન કોઈ એને આડું આવે કે ના આવે એમ આવો પ્રશ્ન પૂછાણો. શ્રીજી મહારાજે પછી એનો જવાબ આપે છે, વાત લઈ ગયા છે થોડીક સમજાવવા, જે સમજણ આપવાને માટે બે શાસ્ત્રોનો સિદ્ધાંત એ સભામાં રજૂ કર્યો છે. એક તો યોગ નિષ્ઠા છે અને બીજી સાંખ્ય નિષ્ઠા છે. આ બંને નિષ્ઠાઓને વિશે શ્રીજી મહારાજે વચનામૃતમાં ઘણી વાર વાત કરી છે. હો પંચાળામાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા ત્યારે પણ લગભગ ત્રીજું વચનામૃત મારા ધાર્યા પ્રમાણે બે, બીજું પંચાળાનું બીજું વચનામૃતને એમાં સાંખ્ય અને યોગ કેના કેના કયા કયા મત છે એ બધી વાતો પંચાળાના બીજા વચનામૃતમાં કરી છે. વિસ્તારપૂર્વક મોટું વચનામૃત છે, વાડીએ વિચારજો ને મનન કરજો. ઘણી જગ્યાએ શ્રીજી મહારાજે આ બે મતનો સિદ્ધાંત લખ્યો છે, સમજાવ્યો છે કે સાંખ્ય કોને કહેવાય ને યોગ કોને કહેવાય, આ બંનેની નિષ્ઠા. અને એમાં આ ત્રીજી નિષ્ઠા જ્યારે પડે ત્યારે એ નિષ્ઠા મજબૂત થઈ કહેવાય. હો યોગ નિષ્ઠા એક પેલી મજબૂત જોઈએ તો યોગ નિષ્ઠાવાળો જે ભગવાનનો ભગત હોય ને એ ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખી શકે, યોગવાળો. હો મહારાજે ભાગવતના પંચમ સ્કંદ એને કયું શાસ્ત્ર માન્યું? યોગ શાસ્ત્ર. હો શિક્ષાપત્રીમાં આવે આપણે વાંચીએ પંચમ સ્કંદ છે અમારું યોગ શાસ્ત્ર છે ને દસમ સ્કંદ છે એ, બસ આટલું આમ પાવર હોવો જોઈએ. હે આ બધા સંતો મહેનત કરે તવા જે તમારામાં પાવર આપવા માટે, તમારામાં આવતો જ નથી, કનેક્શન જોઈટે કે નથી? હા કનેક્શન છેડા જોઈટ રાખવાના, નહીં તો ગમે એટલો પાવર આવે ને એ અડે જ નહીં તો કોકના ફીસ ઉડી ગયા હોય એ ઉપાધિ, પછી ફીસ ઉડે એટલે પછી પાવર ક્યાંથી આવે? હે લાઈન ઉપરથી લાઈને આવતી હોય પણ વેચે ફીસ ઉડેલો પડ્યો હતી તો મોટર કેમ ચાલુ થશે? એટલે કોકના ફીસ ઉડી ગયા હોય ને તો મારા હાંધાવી નાખજો,
સમજા, જોઈન કરી દેજો. યોગશાસ્ત્ર એટલે જોડાવું, આનો મુખ્ય અર્થ આટલો જો. યોગશાસ્ત્ર એટલે જોડાવું. તો ભગવાનનો જે ભક્ત છે, ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખી ગયા. યોગવાળો છે, અખંડ વૃત્તિ રાખે. એમાં પ્રિયવ્રત રાજાનું આખ્યાન આવે છે પંચમ સ્કંદમાં. પ્રિયવ્રત રાજા, ઉતાનપાદ અને પ્રિયવ્રત, આ બે મનુના દીકરા હતા. તો પ્રિયવ્રત રાજા પોતે રાજ કરતા હતા, છતાંય પણ ભગવાનની અંદર પોતાના મનની વૃત્તિને અખંડ રાખી શકતા હતા. એ યોગી હતા, હો, જોડાયેલા હતા. એને જ કહેવાય ભગવાનમાં જોડાઈને રહે. જનક રાજા એ પણ રાજ્ય કરતા, છતાંય પણ ભગવાનમાં જોડાયેલા હતા. દાદા ખાચર વગેરે આ બધાએ જે રાજવી પુરુષો હતા, હે રાજા કહેવાતા, ઝીણોભાઈ, પર્વતભાઈ, આ બધાએ વ્યવહાર કરતાં કરતાં પણ ભગવાનની અંદર એ જોડાયેલા હતા. પર્વતભાઈની વાત તો તમે બધા જાણો જ છો. ખેતીવાડી કરતા હોય તોય પણ માનસી પૂજા કરે તોય ભગવાન એની માનસી પૂજામાં જમવા માટે આવતા. તો એમને એમ આવતા, જોડાયેલા હતા એટલે આવતા. એની અખંડ વૃત્તિ એ ભગવાનની મૂર્તિની સાથે જોઈટ હતી એટલે સંકલ્પ કરેલા પદાર્થો એ સાકાર થઈ જતા. માંડવીના ભક્તોમાં હશે ખરા, આ સભામાં કોઈ કહેવા હાવ કે એવા નહીં હોય. કાં ખેતીવાડી કરતા હોય ને કપાસ વીણતા હોય ને પછી એમ થાય કે 10:30 થયા, હાલો માનસી પૂજા કરીએ. એ માનસી પૂજામાં એ વંદન વિહારી હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, સહજાન સ્વામી, આવો જમવા માટે, તમારા માટે બાજરાનો રોટલો ને દહીં ને ગોળ ને વઘારેલા મરચાંને મૂક્યા, મહારાજ જમો. તે મહારાજ જમવા આવ્યા હોય ને કોઈ વાંઈથી ઠેલો મારે તો પડે, વેરાઈ જાય કે આવતા નથી. જમાડો તો ભગવાનની સાથે જોઈ થયેલા હોય તો આવી જ જાય, ના આવે એવું નથી. પર્વતભાઈ આપણા જ કુળના હતા, કણબી. તમે કોણો? કણબી નથી, હા પટેલ. હાલો આ કાંઈ નહીં, એ પટેલિયાનું કામ નથી આમાં. કણબી હોય એનું કામ એ. પર્વતભાઈનો સ્વામી લખ્યું કણબી, કણબી લખ્યું એ, પટેલ નથી લખ્યું, કણબી. આ બધા કણબીજી હો, હા, કહેલ ગૌરવ અને કેફ હોવો જોઈએ એમ. અખંડ વૃત્તિ રાખે. પછી મહારાજે બીજી વાત કરી, સાંખ્યવાળો છે ને ભગવાનનો ભગત, એ મનુષ્યના સુખ ને સિદ્ધ ને ચારણ ને વિદ્યાધર ને ગંધર્વ ને દેવતા એ સર્વેના સુખ તેને સમજી રાખે. બધા એના સુખને ઓળખી લે, સમજી રાખે, બસ એનામાં લેવું કાંઈ નહીં, ખાલી સમજી રાખવું. એ ભક્તો મોટી વાત હે, હો, હા બહુ મોટી વાત એ સમજી રાખવું. હોય 14 લોકની માયલિકોરે સુખ છે તે સર્વેનું પ્રમાણ કરી રાખવું કે આ સુખ આટલું જ છે, એને પણ સમજી રાખવું. અને સુખની કેળે દુઃખ રહ્યું છે તેનું પણ પ્રમાણ કરી રાખવું. આટલી સમજ રાખજો ભક્તો. સુખ ભોગવો વાંધો નહીં, જગતમાં છીએ, જગતમાં આવ્યા છીએ, અને માઈક તત્વમાંથી જ આપણે બધાએ ઉત્પન્ન થયા છીએ અને માઈક સુખ લેવા માટે જ આપણે તલપાપડ છીએ. પણ ભોગવતા ભોગવતા એક સમજણ દઢ કરીને રાખજો, પ્રમાણ કરી રાખજો કે આ આટલું છે. કેટલું? આ આટલું જ છે. સુખ કેટલું, દુઃખ કેટલું, આનું પ્રમાણ નક્કી કરી રાખજો. પછી દુઃખે સહિત એવો જે સુખ તે વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ રાખે. હવે સમજી રાખેલું હોય ને તો એમાંથી છૂટવાનો વિચાર થાય.
બસ હવે આ જગતમાં છે એ જ સુખ છે, બીજે ક્યાંય નથી એમ. આટલું જો માપદંડ, જો માપદંડ રાખ્યો હોય તો ત્યાં સુધી જ રે, ત્યાં જ. સમુદ્ર કિનારે ગયો હોય ને છપછપી કરતો હોય ને ત્યાં બધા છીપકલો હોય, બસ આ હા હા હા, કેટલી આવી વસ્તુ છીપકલો જેવી, ચાંદી જેવી વસ્તુ અહીંયા પડી એ, પણ એ કિનારે ઉભો રહીને છપછપી કરે રહો ત્યાં સુધી એમાં સુખ માને રહો, પણ અંદર જા અંદર, હે દરિયામાં જા અંદર, તળીએ કેવા મોતી હાચા હાચા મોતી પડ્યા એ, ત્યારે એને સુખનો અનુભવ થાય. એમ આપણે પણ ભક્તો આ સંસારમાં રહીને જો સંસારના સુખ ભોગવતા ભોગવતા પરિપૂર્ણપણું આવી ગયું તો ત્યાં જ અટકી જશો. માપી લેવું કે આ સુખ અહીંયા સુધી આટલું છે અને આનાથી પણ વિશેષ હજી ક્યાંક છે ખરું, હજી ક્યાંક હશે, અહીંયા હોય તો જ બીજે ક્યાંક હોય એમ, તો એ પણ ગોતી રાખે, સમજી સમજી રાખે. પછી મહારાજ કે એમાં વૈરાગ્ય પામીને પરમેશ્વરને વિશે પ્રીતિ કરે, સુખ અને દુઃખ, સુખ ભોગવ્યા પછી જો એને દુઃખનો જ્યારે અનુભવ થાય ને ત્યારે એને વૈરાગ્ય રૂપી શસ્ત્ર એને હાથમાં લેવું પડે, ત્યારે કામ આવે. બાકી સુખમાં ને સુખમાં પડ્યો હોય તો પછી એમ ન થાય. જાઓ જલાલીમાં રહ્યો હોય ને પછી જ્યારે બધું હાલ્યું જાય, અથવા તો એનો જ કોઈ ભાઈ હોય બધું જૂટવી લીધું હોય, અને પછી જે ખૂણામાં બહીને જે વિચાર જે માયલીકોરથી જે પેદા થાય ને, હા ત્યારે ખબર પડે કે મારા સુખ હતું ને દુઃખ આવી ગયું, એ આના કરતાં આ બધું ન હત ને બહુ સારું હતું. પછી સમજણ એવી આવે, એવી આવે તે અંદરથી વૈરાગ્ય જાગી જાય. હો ગૌતમ સિદ્ધાર્થની વાતો તો આપણે બધા જાણીએ છીએ, કેટલા સુખ વૈભવની અંદર જીવતા, અને જ્યારે સારથીની સાથે જ્યારે આમ રાજ્યમાં ફરવા નીકળ્યા ને ત્યારે એને રોગી માણ જોયો, પછી ઘેડો માણ જોયો, પછી કોઈક મરી ગયેલો તો એને જોયો, અને પછી માલિકોર શું જાગી ગયો, વૈરાગ જાગી ગયો. વૈરાગ મરી જવું પડશે આપણે, ચાર જણા ઉપાડીને જાતા હતા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ જાતા હતા, એને પૂછ્યું કે આ કોણે, તો મરી ગયો. કોણ, માણ. માણ મરી જાય તો ક્યાં લઈ જાય એને, તો શમશાનમાં, તો ત્યાં જઈને શું કરશે, અરે અગ્નિ દામ બારી દેશે મૂરો એને, મારા અગ્નિમાં બાળી દેશે, અગ્નિમાં. અને ત્યાંથી જો આ ગૌતમ સિદ્ધાર્થ ત્યાંથી જ રવાના થઈ ગયા. આ વૈરાગ્ય થયો અંદર, સુખ એ પોતે પ્રમાણ કરી રાખ્યું તું, અને સુખની પાછળ આટલું દુઃખ પણ છે પ્રમાણ કરી રાખ્યું તું, એટલે વૈરાગ્ય જાગી ગયો. એટલે મહારાજ એમ કહે છે કે અખંડ વૃત્તિ રાખવી, યોગ નિષ્ઠાવાળાને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તે તેનું બળ છે. પણ ક્યારેક વિષમ દેશ કાળાદિકને યોગ કરીને વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે ક્યાંક બીજે પણ ચોટી જાય. એક વસ્તુ ભક્તો આ આ વચનામૃતના ન્યાય પ્રમાણે એક વસ્તુ કામ નથી આવતી, હો કેવળ યોગવાળો હોય ને એ કામ નથી આવતો, અને કેવળ સાંખ્યવાળો હોય એ પણ કામ નથી આવતો. હવે સાંભળો, યોગ નિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે કંઈક વિઘ્ન થઈ જાય ખરું, બેને અલગ અલગ કરી દીધું ને હવે મારે બેને ભેગું કરે છે, અને સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા આ બે એકને વિશે હોય તો કાંઈ વાંધો જ ન પડે, કોઈ પ્રકારનો વાંધો ના આવે. હો આ બે વસ્તુ ભેગી હોય તો, એક તો ભગવાનમાં પ્રીતિ હોય અને પાછું સાંખ મત પણ ભેગો હોય, આ પરિવાર ને આ ધન સંપત્તિ ને આ સંસાર ને આ બધા પરિવાર છે ને, મારું કોઈ નથી, મારું કોઈ નથી, હું એકલો જ છું, અને હું ને મારો ઠાકોર, ઠાકોર બેઠા પારણ ને હું દોડી તાણું, બસ આટલું છે મારું, બસ આ સાંખ્ય મત કહેવાય. હો આ મત સ્વીકારજો, લેવો પડશે એક દિવસ. આ દેહ પરિવાર જગત જે કાંઈ દેખાય છે બધાને એક દિવસ ખોટું કરવું પડશે, નક્કી
ખોટું કર્યા વિના ભક્તો નહીં થાય અને હાલશે નહીં ને ભગવાનમાં પ્રીતિ થવાની નથી. એકવાર ખોટું કરવું પડશે. એટલે મહારાજ કે બે વસ્તુ ભેગી, સાંખ્ય નિષ્ઠાએ અને યોગ નિષ્ઠા, બે જો ભગતને વિશે હોય તો એને કોઈ વાંધો નથી એમ. અને એવો જે ભગવાનનો ભગત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં, ક્યાંય ન લોભાય. લ્યો, એટલે હવે બે અંગ સિદ્ધ કરજો. યોગ, યોગની નિષ્ઠા થઈ ગઈ, થઈ નથી. સાંખ્યની નિષ્ઠામાં મજબૂત કરવા માટે પ્રયાસો કરજો. હવે ઘેટા થયા હોવ, હવે સમજા, હવે સાંખ્ય મત આસરજો. સાંખ્ય મત તો કોઈ વાંધો નહીં આવે, નહીં તો છેલ્લી ભાગે વાંધો પડશે, મોટો જબરો પડશે. ભલે ને યોગ નિષ્ઠા મજબૂત કરી હશે, પણ જો સાંખ્ય નિષ્ઠા મજબૂત નહીં હોય તો ક્યાંક ચોટશો, ક્યાંક ચોટાશે. બાવો ચોટ્યો તો ખબર તમને, બાવો હે જંગલમાં રહેતો આખો દિવસ ભગવાન ભજન ભજન, બીજી વાત જ નહીં હતી નતું. હા તો એ ક્યાં ચોટ્યા? બોરડીમાં પાકેલું પાકેલું ફળ એમાં ચોટી ગયા. લ્યો તો ક્યાં ગયા ભગવાન? ક્યાં ગઈ મનની વૃત્તિ એકાગ્ર? અને કહેતા હતા કે હું જ્યારે સ્વર્ગમાં જઈશ ત્યારે નગારા વાગશે એમ. હે નગારા વાગ્યા? ન વાગ્યા, એ રહી ગયા, ચોટી ગયા. એમાં યોગ યોગ નિષ્ઠા હતી પણ સાંખ્ય નહોતું એટલે ચોટા. અને એમાંથી જ્યારે ઉખડ્યા ને ત્યારે પછી માથે નગારા વાગ્યા. એમ આપણું એવું ન થઈ જાય માટે વિચારજો. એટલે બે બે અંગ મજબૂત કરવાની વાત કરી, યોગ નિષ્ઠા અને સાંખ્ય નિષ્ઠા બે ભેગી રાખજો તો ધામમાં જવામાં કોઈ પ્રકારનો વાંધો જ નહીં આવે એમ. સીધે સીધા પહોંચી જશો ભગવાનનું જે અક્ષરધામ તે ધામને વિશે રહી, એવી જે ભગવાનની મૂર્તિ ને ધામને વિશે રહ્યા એવા ભગવાનના ભગત, તે વિના જે જે લોક તે સર લોકને વિશે રહ્યા એવા જે દેવ, દેવના જે વૈભવ તે સર્વે નાશવંત છે. આમ કહી દીધું. એમ જાણીને એક ભગવાનની વિશે જે દઢ પ્રીતિ રાખે માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આડો આવતો જ નથી. 14 લોકનું બ્રહ્માંડ હે ને, એમાં રહેલું સુખ એ બધું કેવું છે? નાશવંત છે. જેટલું જેટલું માયામાંથી થયું હે એ બધું એ નષ્ટ થવાનું છે. આટલી સમજણ આપણે બધાને કેળવવી પડશે. અને ભગવાનનું સુખ લેવું હોય તો બાકી 14 લોકની અંદરના રહેલું સુખને એમાં જો રચ્યા પચ્યા રહેવું હોય તો પછી એમ કરો જલસા. કોણ ના કહે છે તમને સુખ ભોગવો ને? પણ એનાથી એ ઉપરી કંઈક સુખ છે એનું પણ નક્કી આપણા અંતરમાં થવું જોઈએ કે મારે તો એ સુખ જોઈએ છીએ. અને એમાં જો બધું જે પોતે રહે છે તો મહારાજ એમ કહે કે એવા ભક્તને ભગવાન કોઈ જાતનો વિક્ષેપ ભગવાનને ભગવાન સંબંધિત સુખ મેળવવામાં આવતો નથી. ઇતિ વચનામૃતમ, એવી રીતે મધ્ય પ્રકરણનો 24મું વચનામૃતમ થયું. સહજાન સ્વામી મહારાજની જય.